અંકલેશ્વર નગરપાલિકામાં આજકાલ ચેમ્બર વોર ચાલી રહ્યું છે. નિયુક્ત થયેલા પદાધિકારીઓને સ્વતંત્ર ચેમ્બરો જોઈએ છે. આ અંગે ખેંચતાણ ચાલી રહી છે, તેમાં જિલ્લાના સંગઠનના નેતાઓ પણ કૂદી પડ્યા છે. સામાન્ય રીતે અંકલેશ્વર નગરપાલિકાના વહીવટમાં પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી અધ્યક્ષને સ્વતંત્ર ચેમ્બર આપવાની જોગવાઈ છે. વિવિધ ખાતાના ચેરમેનોએ પોતપોતાના વિભાગની અલાયદી કચેરીમાં બેસવાનું હોય છે, જોકે ત્યાં પણ સ્વતંત્ર ટેબલ મુકાતા રહ્યા છે. પરંતુ સત્તા પક્ષના નેતાને કોઈ ચેમ્બર ફાળવવામાં આવતી નથી, અત્યાર સુધી તો નથી જ ફાળવાઈ. પરંતુ આજકાલ નગરપાલિકાના શાસક પક્ષના નેતા જનક શાહને સ્વતંત્ર ચેમ્બર જોઈએ છે, અને આ સ્વતંત્ર ચેમ્બર માટે તેઓએ કહેવાય છે કે ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ અને મહામંત્રીને વચ્ચે પાડ્યા છે. હવે નગરપાલિકાના વહીવટમાં જિલ્લા સંગઠનના હોદ્દેદારોએ શું કામ દરમિયાનગીરી કરવી પડે તે સમજ બહારની વાત છે. કહેવાય છે કે શાસક પક્ષના નેતા જનક શાહને સ્વતંત્ર ચેમ્બર ફાળવવામાં આવે તેવું ફરમાન જિલ્લાના આ હોદ્દેદારોએ જારી કર્યું છે, તે પણ નિયત દિવસોની મર્યાદામાં. હવે અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ સહિતના અન્ય મુખ્ય હોદ્દેદારો અવડવમાં મુકાયા છે. કેમ કે નગરપાલિકા ભવનમાં ફાજલ એવી કોઈ ચેમ્બર જ નથી. પ્રશ્ન તો એ ખડો થાય છે કે સત્તા પક્ષના નેતાને ચેમ્બરની શી જરૂરિયાત? પરંતુ તેઓએ ચેમ્બર માટે જિલ્લા મોવડીઓનું દબાણ ઊભું કર્યું છે. બની શકે છે કે આ અંગે નગરપાલિકાના હોદ્દેદારો ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલનો મત અને માર્ગદર્શન લઈ શકે છે. જાણવા મળ્યા મુજબ હવે બોલ ધારાસભ્યની કોર્ટમાં છે. આમ જનક શાહની સ્થિતિ નાણાં વગરના નાથિયાની જેમ ચેમ્બર વગરના નાથિયા જેવી બની રહી છે. સત્તા પક્ષના નેતાને નગરપાલિકાના વહીવટમાં કંઈ ખાસ ઉકાળવાનું રહેતું નથી. કાલ ઉઠીને વિરોધ પક્ષના નેતા અલાયદી ચેમ્બર માંગે તો ક્યાંથી લાવવી એ મુદ્દો પણ શાસકોને અકળાવી રહ્યો છે. આમ અંકલેશ્વર નગરપાલિકામાં ચેમ્બર યુદ્ધ છાનું છપનું જોરદાર ચાલી રહ્યું છે. એ જોવું રસપ્રદ બની રહેશે કે નગરપાલિકા ભવનમાં શાસક પક્ષના નેતાની કેબિન ઊભી થાય છે કે નહીં. ખરી રીતે તો જો કેબિન ફાળવવી જ હોય તો 36 પૈકી 14 સભ્યો ધરાવતા વિરોધ પક્ષના નેતાને ફાળવી શકાય. બાકી શાસક પક્ષના નેતાની વહીવટમાં ખાસ ભૂમિકા હોતી નથી.